સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ત્રિદિવસીય સંગીત શિબિરનું આયોજન કરવામાં આવ્યું. પ્રાંતિજ કમાલપુર કોલેજ ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ અને શ્રીમતી મંગરાબેન ચુનીલાલ દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજના સંયુક્ત ઉપક્રમે 25-26-27 ત્રિદિવસીય સંગીત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કોલેજના 50 જેટલા વિદ્યાર્થીઓએ સંગીત શિબિરમાં ભાગ લીધો હતો. તો આ સંગીત શિબિરનો મુખ્ય આશ્રય એ છે કે વિદ્યાર્થીઓમાં રહેલ સંગીત આવા કાર્યક્રમમાં થતી બહાર આવે છે અને તેઓને આવા કાર્યક્રમો થતી વધુ માર્ગદર્શન મળી રહે અને તેઓ સંગીત ક્ષેત્રે આગળ વધે તે હેતુથી કોલેજ ખાતે ત્રિદિવસીય સંગીત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, લલિતભાઈ દવે, અકુભાઈ ચોકસી, કોલેજના પ્રિન્સિપાલ કામેશ્વર પ્રસાદ, નિરંજન શર્મા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમના સંયોજક રાજેન્દ્રભાઈ પંચાલ, રાજેન્દ્રભાઈ ઓઝા તથા કોલેજના અધ્યાપકો કાંતિભાઈ પ્રજાપતિ, મેહુલભાઈ પટેલ, મતિયાભાઈ સહિત વિવિધ કોલેજના અધ્યાપકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો સમગ્ર કાર્યક્રમનું એનાઉન્સમેન્ટ મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. ચિલરાવલ, ZSTV, પ્રાંતિજ. હેમચંદ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ અનુદાનિત અને શ્રીમતી એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજ ના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય સંગીત શિબિર 25, 26 અને 27 માર્ચ આજે ઉદઘાટન પ્રસંગે મને એ જણાવતા આનંદ થાય છે કે સંગીત જે જીવન માટે જરૂરી છે અને એનાથી બાળકનો અંદર એક નવો ઘડતર થાય એ શિબિર યુનિવર્સિટી અમારી કોલેજના ફાળે અને અમે આનો વ્યવસ્થિત આયોજન કરી શક્યા. તો આ ઉદઘાટન પ્રસંગે ઉદઘાટક તરીકે ક્રાંતિ તલોદ મત વિસ્તારનો ધારાસભ્ય તેમજ આજનો રાજ્યકક્ષાનો મંત્રી શ્રી આદરણીય ગજનસિંહ પરમાર સાહેબ ઉપસ્થિત રહી અને શિબિરનું ઉદઘાટન કર્યા, બાળકોને પ્રેરિત કર્યા, સંગીત માટેનું પ્રેરણા આપી તેમજ અમારા વિસ્તારનો સાબરકાંઠા નહીં આજુબાજુનો પણ વિસ્તારમાં ખૂબ જાણીતા મ્યુઝિક કમ્પોઝર, સુંદર ગાયક ડૉક્ટર બલભદ્રભાઈ રાઠોડ તે પણ ઉપસ્થિત રહી, બાળકોનો સંગીત માટે પ્રેરણા આપી અને તે લાઈવ સંગીત, સુગમ સંગીત ગાવીને જ બાળકનું શીખવાડ્યા કે સંગીત શું વસ્તુ છે, કેમ એનાથી જીવન બને, લાઈફ બને, એને વ્યવસાય તરીકે અને શોખ તરીકે પણ સ્વીકારી શકાય તેવી પ્રેરણા આપી. લોકગાયિકા કિંજલ દવે વિશિષ્ટ પ્રોગ્રામ હોવાના નાતે અમેરિકા એમને પ્રતિનિધિ તરીકે એમને પિતાશ્રી લોકગાયક લલિતભાઈ દવે પણ ઉપસ્થિત રહ્યા અને બાળકોનો ખૂબ મોટિવેશન પૂરું પાડ્યા કે જુઓ ગામડામાં રહીને પણ સંગીત શીખ્યા પછી લોકો કેટલું આગળ આવી શકે એ સુંદર મજાનો કિંજલ દવેનો દાખલો આપી અને બાળકોને પ્રોત્સાહન આપ્યા અને પ્રેરિત કર્યા કે સંગીતનું ક્ષેત્રમાં પણ આગળ આવો. તેમજ ખૂબ જ જાણીતા દિગ્દર્શક નિરંજનભાઈ શર્મા સાહેબ ઉપસ્થિત રહી અને બાળકોને કીધું કે ભાઈ સંગીત જે છે એ તમારા અંદર તો છે જ, એને બહાર કરવાનું છે ને, એને જો તમે જીવનમાં લો તો તમારું જીવન ધન્ય બની શકે છે અને તમે આગળ આવી શકો છો, માન સન્માન પૈસા બધું પ્રાપ્ત કરી શકો છો. તેમજ અમારા પ્રાંતિજ વિસ્તારનો અગ્રગણ્ય અકુભાઈ ચોકસી પણ ઉપસ્થિત રહ્યા મહેમાન તરીકે અને તે પણ ખૂબ સુંદર પ્રવચન આપી બાળકોમાં પ્રોત્સાહન કર્યા. નવલનંદભાઈ ગઢવી સાહેબ પણ ઉપસ્થિત રહી અને એ તો આખો દિવસ રહેવાના છે, કાલે પણ એમને સેશન છે, તો આમાં ખૂબ સુંદર વાતો કરી અને બાળકોને શીખવાડે. તો આવી રીતે ત્યાં બધા જ મહેમાનો ઉપસ્થિત રહી શિબિરનું સુંદર મજાનું ઉદઘાટન કર્યા. બાળકો ખૂબ પ્રભાવિત થયા અને મને લાગે છે એના માટે યુનિવર્સિટીનો હું પ્રિન્સિપલ ડૉક્ટર કેઆર પ્રસાદ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવી શિબિરો થકી બાળકનો એક ભણતરનો સાથે સાથે જીવનનું ઘડતર પણ મળે છે. એના માટે યુનિવર્સિટીના સત્તાધીશોનો ખૂબ ખૂબ આભારી છીએ અને આજુબાજુના જે કોલેજોના 5-5 જિલ્લાઓના પ્રતિનિધિ તરીકે વિદ્યાર્થીઓ શિબિરાર્થીઓ ઉપસ્થિત રહ્યા, સર્વેનું અને સર્વે કોલેજનું પ્રિન્સિપલશ્રીઓનો પણ
અમે આભાર માનીએ છીએ કે તેઓ વિદ્યાર્થીઓને મોકલ્યા કંઈક જાણવા માટે, શીખવા માટે. અને સર્વેનો ખૂબ ખૂબ સુંદર આનંદ પ્રાપ્ત થયો અને બાળકોનો સવિશેષ આજે સંગીત શિબિર ચાલુ છે, એને કંઈક શીખવાનું મળશે, એનો જીવનનો ઘડતર થશે. અને પ્રાતિજ ખાતે આજે કોલેજમાં સંગીત શિબિરનું આયોજન કર્યું, એમાં મને ઉપસ્થિત રહેવાનો લાભ મળ્યો. અને કોલેજના પ્રિન્સિપાલ સાહેબ મહેન્દ્રભાઈ પ્રજાપતિ સાહેબ અને પધારેલ તમામ મહેમાનશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. અને કોલેજના તમામ વિદ્યાર્થીઓને મારા તરફથી શુભકામનાઓ, ખૂબ આગળ વધો. અને ZS TVને મારા વતી ખૂબ ખૂબ શુભકામનાઓ. જય માતાજી. અસ્તુ. બસ બાળકોને એ જ કહેવા માગીશ કે જો તમને સંગીતમાં રુચિ હોય તો તમે ઘણા આગળ વધી શકો છો. અને સંગીતમાં ઘણું પાટણ યુનિવર્સિટી દ્વારા આ કાર્યક્રમ એટલે સંગીત શિબિર પ્રાતિજની MC દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આયોજન થયું છે. એ કાર્યક્રમમાં આ શિબિરમાં લગભગ 50-એક વિદ્યાર્થીઓ આમાં જોડાયા છે. 3 દિવસીય શિબિરમાં આપણા જિલ્લાને લગભગ જોવા જઈએ તો હું માનું છું ત્યાં સુધી સાબરકાંઠા જિલ્લામાં એટલા બધા કલાકારો છે, દરેક અલગ અલગ ક્ષેત્રમાં, જે અભિનય હોય કે સંગીત હોય કે પછી ગાયન હોય કે મ્યુઝિક હોય, પણ એમને સાચું પ્લેટફોર્મ મળતું નથી. આજે સરકાર દ્વારા અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા એક સરસ મજાની શિબિરનું આયોજન થયું છે. તો એ શિબિર દ્વારા હું માનું છું ત્યાં સુધી આ દરેક વિદ્યાર્થીઓને એક સારું પ્લેટફોર્મ મળશે, કારણ કે આ શિબિરમાં તૈયાર થયા પછી બાળકોને અંદરથી એમની ઈચ્છા એ થશે કે આ 3 દિવસીય શિબિરમાં એ બાળકને પોતાને ખબર પડશે કે મારા અંદર સ્કિલ છે કે નહીં. અચ્છા, એનામાં સ્કિલ હશે તો એને જે ટીચ કરવાવાળા શિક્ષકો હશે એ સામેથી કહેશે કે તમે આગળ જઈ શકો છો, કે તમે હજુ પણ સરસ મહેનત કરશો તો તમારું ફ્યુચર સંગીત ક્ષેત્રમાં સારું છે. તો એક આપણને એક સરસ ઓપોર્ચ્યુનિટી મળી છે આ 3 દિવસની. તો હું માનું છું ત્યાં સુધી ઘણા કલાકારો આમાંથી બહાર નીકળશે અને સમાજને સારો સંદેશો આપશે, સારા સિંગરો મળશે અને જિલ્લાનું નામ રોશન થશે. તો બહુ સરસ આયોજન છે. તો આજે આમંત્રિત થયા છીએ અમે આ શિબિરમાં. તો ફરી એકવાર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને MC કોલેજ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને પ્રસાદ સાહેબનું આમંત્રણને માન આપીને અમે બધા અહીંયા આવ્યા છીએ, બદલ અમને ખૂબ ખૂબ આભાર. યુનિવર્સિટી અને પ્રાંતિજની આપણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વર્ષોથી સંગીત નાટ્યના શિબિરો કરતી રહી છે અને વિદ્યાર્થીઓને સંગીતનું, નાટકનું કે એના સંસ્કારનું પાથેય પૂરું પાડે છે. તો ઘણા બધા જિલ્લામાંથી આવેલા શિબિરાર્થીઓ અહીંથી કશુંક નવું શીખીને જાય, એને વિસ્તારે અને વિકસાવે એવી શુભેચ્છાઓ સાથે હું કોલેજના આચાર્યશ્રી અને એનું આખું આયોજન મંડળનો આભાર માનું છું. અસ્તુ. 3 દિવસીય શિબિર જ્યારે પ્રાંતિજ મુકામે ડૉક્ટર કામેશ્વર પ્રસાદ આચાર્ય સાહેબના હાથ નીચે જ્યારે યોજાઈ રહી છે ત્યારે એક લોક સાહિત્ય, લોકભજન, લોકગીતના એક નિર્ણાયક તરીકે અને વિદ્યાર્થીઓને આના વિશે થોડી માહિતી મળી રહે તે માટે જ્યારે અમને અહીં બોલાવ્યા છે ત્યારે સંસ્થાનો ખૂબ ખૂબ આભાર અને વિદ્યાર્થીઓ પણ કંઈક આમાંથી મેળવીને જાય અને આગળ જઈને ખૂબ મોટું નામ કરે એવી શુભેચ્છા. રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર
હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર, નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.